बैट्समैन अगली गेंद खेलने को तैयार। पवेलियन छोर से बॉलर बहुत तेजी से आगे बढ़ते हुए और इसी के साथ शानदार चौका। अरे माफ कर जो बाळको, पण શું કરું, એટલી જબરજસ્ત મેચ ચાલતી હતી અને તમે બધા તો જાણો જ છો મને ક્રિકેટનો કેટલો શોખ છે, બિલકુલ મીના અને એના દોસ્તોની જેમ। તો ચાલો જોઈએ મીના અને દીપુ પોતપોતાની ટીમના ખેલાડી કઈ રીતે ચૂંટે છે। સુનિલ, હું લઉં છું સોમાને। મારી ટીમમાં હશે રીના। હું લઉં છું ગોલુને। બિંદિયા, અત્યાર સુધી તો મીના અને દીપુની ટીમમાં બરાબરની ટક્કર હતી, પણ હવે મુશ્કેલ થવાની છે। એ કેવી રીતે? કેમ કે હવે ખેલાડી છૂટવાનો વારો છે મીનાનો, અને બચ્યા છે ફક્ત કૃષ્ણા અને પસાભાઈ। પણ રાણી, કૃષ્ણા તો સરખી રીતે ચાલી પણ નથી શકતો, એ ક્રિકેટ કઈ રીતે રમશે? યાદ નથી સોમા, બેને કહ્યું હતું કે દરેક બાળકે આ પ્રતિયોગિતામાં ભાગ લેવાનો છે। કહ્યું તો હતું ગોલુ, તો પછી મીના પસાભાઈ ને છૂટવા જોઈએ, નહીં તો આપણી ટીમ હારી જશે। હું મીના ને કહીને આવું છું। મીના, પસાભાઈ બોલ। પણ સોમા, કૃષ્ણા મારો બહુ સારો દોસ્ત છે। પણ કૃષ્ણા તો ચાલો બાળકો, રજા પડી ગઈ, બાકીનું કામ કાલે પૂરું કરીશું। કાલે પૂરું કરીશું, હમણાં ઘરે જઈશું। લો ભાઈ, મીનાને એક દિવસનો સમય વધુ મળી ગયો। એના મનમાં ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે, અને પછી સાંજે મીના જ્યારે મેદાન તરફ જઈ રહી હતી ત્યારે, અરે કૃષ્ણા, તું અહીં શું કરે છે? અચ્છા, પથ્થર ફેંકીને નિશાનો લગાવે છે, હું પણ તારી સાથે રમું? તારી સાથે રમું? પથ્થર હાથમાં લઈ લઉં? હા હા મીના, ચોક્કસ રમ। સામેના ઝાડ પર ગોળ નિશાન દેખાય છે, બસ અહીં ઉભા રહીને એની વચ્ચોવચ પથ્થર મારવાનો છે। પહેલા તું નિશાનો લગાવ। આ મેં ઉપાડ્યો પથ્થર અને લગાવ્યું નિશાન। અરે વાહ કૃષ્ણા, તારું નિશાન તો ગોળાની એકદમ વચ્ચોવચ લાગ્યું। મીના, મીના! અરે રાજુ, મીના જલ્દી ચાલ, ઘરે મહેમાન આવી પણ ગયા હશે। અરે હા, રમત રમતમાં તો હું ભૂલી જ ગઈ હતી। કૃષ્ણા તું પણ અમારી સાથે ચાલ ને, અમારા ખાસ મહેમાનને મળવા। માં કહેતી હતી આપણા ગામમાં જે નવું પુસ્તકાલય બની રહ્યું છે ને, એનો પાયો રાખવા માટે સરપંચજીએ એમને બોલાવ્યા છે। ચાલ ને કૃષ્ણા। ના મીના, મારે ઘરે જવું છે, નહીં તો માં ચિંતા કરશે। આપણે કાલે શાળામાં મળીશું હા। લો ભાઈ, મીના અને રાજુ ઝડપથી ભાગીને પોતાના ઘરે પહોંચી ગયા। અરે ક્યાં હતા તમે બંને? ચાલો પહેલા હાથ મોઢું ધોઈ લો, પછી મળજો તમારા સંજયભાઈ ને। માં, પણ એ આપણા ઘરે કેમ આવ્યા છે? સંજયભાઈ તારા બાપુના બાળપણના દોસ્ત છે, અને ખબર છે તેઓ એક જાણીતા ક્રિકેટ ખેલાડી પણ છે। સાચે માં? હા બાળકો, સાચે। લો ભાઈ, હાથ મોઢું ધોઈને મીના અને રાજુ અંદર રૂમમાં ગયા। મીનાના પિતાએ બાળકોની ઓળખાણ સંજય સાથે કરાવી, પણ અરે આ શું? સંજયભાઈને નમસ્તે કર્યા પછી રાજુએ આ શું કહી નાખ્યું? મીના, એ ક્રિકેટ કેવી રીતે રમતા હશે? તેઓ તો જોઈ જ નથી શકતા રાજુ। અરે ના ના ભાઈ, ગુસ્સે નહીં થતા રાજુ દીકરા, તે સાચું કહ્યું, હું જોઈ નથી શકતો પણ સાંભળી તો શકું છું। અમે કઈ સમજ્યા નહીં કાકા। હું સમજાવું છું, ઘણા વર્ષો પહેલા હું જ્યારે તારી ઉંમરનો હતો ને, તો આ જ ગામમાં તારા બાપુ જોડે ભણતો હતો। ભણતો પણ હતો અને ખૂબ ક્રિકેટ પણ રમતો, અને સંજય યાદ છે, તું તો દરેક બોલ પર છક્કા મારતો હતો। સાચે બાપુ? હા મીના, અમારી દોસ્તી પાછળ પણ એક રહસ્ય છે, કેમ સંજય? એ શું બાપુ, કહો ને? હું 10 વર્ષનો હતો જ્યારે એક અકસ્માતમાં મારી આંખોની રોશની ચાલી ગઈ। મને થયું મારું જીવન અહીં જ પૂરું થઈ ગયું। સૌથી વધારે દુઃખ તો મને એ વિચારીને થતું હતું કે હવે હું ક્રિકેટ ક્યારે નહીં રમી શકું। પણ અમારા શિક્ષક બેન બહુ સમજુ હતા, યાદ છે ને સંજય? હું એ કેવી રીતે ભૂલી શકું? તમારા બેને શું કર્યું કાકા? એક દિવસ બેન તારા બાપુને લઈને મારા ઘરે આવ્યા અને બોલ્યા, સંજય
જોઈ નથી શકતો તો શું થયું? સાંભળી તો શકે છે, યાદ આવ્યું ભાઈ? બધું યાદ છે સંજય, શિક્ષિકાબેન ના હાથમાં અવાજ કરતો બોલ હતો. અવાજ કરતો બોલ? હા, એક ખાસ બોલ જેની અંદર બોલ બેરિંગ ભરેલા હોય છે, જે બોલ ઉછળતા જ ઝાંઝરાની જેમ રણકાર કરે છે. હા, પછી શું થયું? પછી એમણે એ અવાજ કરતો બોલ મારા તરફ ફેંક્યો અને જોરથી કહ્યું, સંજય પકડ. મીના દીકરા, સંજય જ્યાં બેઠો હતો ત્યાંથી સમજ્યા વિચાર્યા વગર ઉઠ્યો અને એ રીતે બોલ કેચ કર્યો જેમ એ અકસ્માત પહેલા કરતો હતો. બસ એ જ વખતે શિક્ષિકાબેને સંજયને ચેતવણી આપી, કહ્યું, એકલા રૂમ માં બેસવું હોય તો બેસ, અને જો મેદાનમાં ક્રિકેટ રમવું હોય તો ચાલ અમારી સાથે. તે છતાં મને સંકોચ થયો તો એમણે પ્રેમથી નેત્રહીન ક્રિકેટ વિશે સમજાવ્યું. કહ્યું કે આ ક્રિકેટમાં નેત્રહીન લોકો અવાજના આધારે રમે છે. શરૂઆતમાં તો બહુ મુશ્કેલ લાગ્યું હશે ને, નહીં કાકા? લાગ્યું તો હતું મીના, પણ આ છે ને મારો મિત્ર, તારા પિતાજી પોતાની રમત છોડીને સવાર સાંજ મને અભ્યાસ કરાવતો. પણ બાપુ, તમે પણ તો મીનાની જેમ તમારી ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. હા રાજુ, તે છતાં પણ એમણે મારો સાથ ન છોડ્યો, હંમેશા મને પોતાની ટીમમાં સામેલ કર્યો. તમારી ટીમના બીજા ખેલાડીઓ તમારાથી નારાજ ન થયા? હા થયા હતા મીના દીકરા, કેમ કે શરૂઆતમાં અમે ઘણી મેચ હારી પણ ગયા હતા, પણ ધીરે ધીરે સંજય બેટિંગ અને બોલ ફેંકવામાં પાછો ઉસ્તાદ બની ગયો. સાચે કાકા? હા બાળકો, બસ અમારે થોડી અક્કલ વાપરવી પડી. રમતના અમુક નિયમો બદલવા પડ્યા, જેમ કે અમે સામાન્ય બોલ બદલીને અવાજ કરતા બોલ થી રમવા લાગ્યા, અને સંજય માટે અમે એક રનર પણ રાખ્યો હતો. રનર? જે સંજય ની જગ્યાએ રન લેવા માટે દોડી શકે. મીના અને રાજુને એમના સંજય કાકાની વાતો સાંભળીને ખૂબ મજા આવી અને બીજા દિવસે સવારે શાળામાં બધા શ્વાસ રોકીને મીનાના નિર્ણયની રાહ જોતા હતા. મીના, તું કૃષ્ણ અને પસામાંથી કોને લેશે? હું લઈશ કૃષ્ણને. આ શું કર્યું મીનાએ? નહીં મીના, આપણે હારી જઈશું. મીના, મેચનું શું થશે? કૃષ્ણ તો ઝડપથી ભાગી પણ નથી શકતો. આપણે રનર રાખી લઈશું સુનિલ. કૃષ્ણ ઝડપથી નથી ભાગી શકતો તો શું થયું? ખબર છે એનો નિશાનો કેટલો સરસ છે? વિકેટો પર સીધો બોલ ફેંકશે. સીધો બોલ ફેંકશે, સામે વાળો હારશે. મીના સાચું કહે છે સુનિલ. જો આપણે જાતિના આધારે કે કોઈની શારીરિક ખામીઓના આધારે કોઈની નાના મોટા ના સમજીએ અને બધાને આપણી સાથે સામેલ કરીએ તો જ આપણે સફળ થઈ શકીશું. આપણને બધાની જરૂર હોય છે બસ એક તકની, પોતા પર વિશ્વાસની, દોસ્તોના સહયોગની અને રોજના અભ્યાસની. જો તમે પણ બધા મળીને પોતાની ટીમ સાથે મહેનત કરશો તો જીત જરૂર તમારી થશે. જીત જરૂર તમારી થશે જ્યારે પૂરી તૈયારી હશે. વાહ, શું વાત કહી છે બેને. કેમ બાળકો, સાચો લાગ્યો ને મીનાનો નિર્ણય? હવે જોઈએ મીના અને મીઠુ શું નવું કરે છે. જેમ માના પે બાળકો શિક્ષક બેન ને દર વખતે શિક્ષકે પણ કરવો જોઈએ પ્રેમ દરેક બાળકને. વાહ, શું સરસ કવિતા લખી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક સરસ મજાનું ગીત. શાળામાં બધાએ શું કર્યું? શું કર્યું? શું કર્યું? શું કર્યું? કાલે તો મેં શીખી એક પહેલી નવી બનાવી મેં તો એક સહેલી હતું અમારી કાગળ નો વાઘ બનાવવાનો બેને કયો વારો છે ગીત ગાવાનો. ગીત? કયો ગીત? એ જ તો. સવાર થઈ ગઈ જલ્દી જાગો નહીં કોઈ શાળાએ ભાગો મિત્રો મળશે મજા કરીશું દોડો દોડો ભાગો ભાગો. શું કર્યું કાલે શાળામાં બધાએ શું કર્યું? શું કર્યું? શું કર્યું? શું કર્યું?
ચાલો હવે જોઈએ આજે મીનાના બેન એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડે છે. વાલા બાળકો, આજે ફરી રમીશું નામ અનેક અક્ષર એક. આજે હું તમને એક બીજો અક્ષર આપીશ અને એ અક્ષરથી તમે મને કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને વસ્તુનું નામ જણાવશો. ઠીક છે? હા બેન. આજનો અક્ષર છે ભ. સૌથી પહેલા જણાવો ભ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ. ભીમસેન જોશી. સાચો જવાબ મીના. અને પંડિત ભીમસેન જોશી કોણ છે? આપણા દેશના એક શાસ્ત્રીય ગાયક. બિલકુલ સાચું. દીપુ, હવે તું ભ થી કોઈ જગ્યાનું નામ જણાવ. ભિલાઈ, જ્યાં સ્ટીલ નું બહુ મોટું કારખાનું છે. શાબાશ. બાળકો, ભિલાઈ ક્યાં છે? છત્તીસગઢ. મારા કાકા ત્યાં કામ કરે છે. શાબાશ દીપુ. રાણી, હવે તું ભ થી કોઈ પ્રાણી નું નામ જણાવ. ભેંસ. હા, અને ભેંસ આપણને દૂધ આપે છે અને શું ખાય છે? ઘાસ. સુનિલ, હવે તું બતાવ ભ થી કોઈ વસ્તુ નું નામ. ભાલો. શાબાશ સુનિલ. બાળકો જાણો છો, જૂના જમાનામાં લોકો પ્રાણીઓનો શિકાર ભાલાથી જ કરતા અને આજે ઓલિમ્પિક્સ જેવી ઘણી રમતોમાં ભાલો ફેંકવાની પ્રતિયોગિતા થાય છે. તો મજા આવી બાળકો? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી gujkendrispo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. ચતુર ચપલ છે.